ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું. કચ્છનું પરિણામ 61.28% જાહેર. માતૃછાયા કન્યા વિદ્યાલયમાં 19 વિદ્યાર્થિનીઓએ A1 કેટેગરીમાં સ્થાન મેળવી ડંકો વગાડ્યો. ધોરણ દસ SSC બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું ત્યારે કચ્છનું પરિણામ 61.28% જાહેર થયું હતું, જ્યારે માતૃછાયા કન્યા વિદ્યાલયનું પરિણામ 97.63% જાહેર થયું છે. સૌથી મહત્વની સિદ્ધિ એ હતી કે A1 કેટેગરીમાં 19 જેટલી વિદ્યાર્થિનીઓએ મેદાન મારીને ડંકો વગાડ્યો હતો. રાજ્યમાં કચ્છનો ક્રમાંક પરિણામમાં 23મો છે. 100% શાળાનું પરિણામ ધરાવતી કુલ 13 શાળાઓ જિલ્લામાં સામેલ થઈ છે. 0% પરિણામ ધરાવતી 4 શાળાઓ છે. 30%થી ઓછું પરિણામ ધરાવતી 36 શાળાઓ છે, એમ જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર પ્રજાપતિએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ખાસ કરીને ગત વર્ષની તુલનાએ આ વર્ષનું પરિણામ ખૂબ જ સારું છે. ખાસ કરીને 0%ની કેટેગરી શાળામાં પણ ઘટાડો થયો છે. 30% પરિણામ ધરાવતી શાળામાં પણ ઘટાડો થયો છે અને ઓલ ઓવર A1 કેટેગરીમાં આ વખતે મહત્તમ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, જે ખૂબ જ અપેક્ષિત છે. આ વખતે મને 10th માં 91% આવ્યા છે એટલે બહુ જ ખુશ છું અને એમથી ખુશી થાય છે કે મેં ટ્યુશન વગર આટલું બધું સરસ કરી દીધું અને એનું શ્રેય હું મારા શિક્ષકગણ તથા માતા પિતાને આપું છું. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છું અને મને આ વખતે 10th માં 93.5% આવ્યા. કેવી રીતે તમે તૈયારી કરી? મને સ્કૂલના શિક્ષકોએ ખૂબ જ સારો સાથ આપ્યો એટલે અને મહેનત કરી રોજનું રોજ કાર્ય પૂર્ણ કર્યું એટલે અને શિક્ષકોની મદદથી અને આટલા ગુણ આવ્યા છે. મારું નામ અરોરાજી અમીનભાઈ છે અને હું શ્રી માતૃછાયા કન્યા શાળામાં ભણું છું. અત્યારે હાલ SSCની એક્ઝામમાં મને 95.5% આવ્યા છે અને એનો શ્રેય મારા શિક્ષકગણ અને મારા વડીલો અને મારા વાલી મિત્રોને જાય છે. તેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મને આગળ જવા માટેની તકો આપી. તેમણે મને ખૂબ મદદ પણ કરી હતી જેના લીધે આજે હું અહીં પહોંચી શકું છું. મારું નામ હિમાંશુભાઈ બારોટ છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે હાલ ફરજ બજાવું છું. અમારી શાળાનું પરિણામ ઓવરઓલ કચ્છની સાપેક્ષે જોવા જઈએ તો ખૂબ જ ઉત્તમ આવ્યું છે. કચ્છ જિલ્લાનું પરિણામ 61.28% છે, જ્યારે અમારી શાળાનું પરિણામ 97.63% જેટલું છે અને અમારી શાળામાં 19 દીકરીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કોરોનાના સમયમાં આ બધા દીકરીઓ 7મા ધોરણ પછી કોઈ પણ પ્રકારની પરીક્ષા આપેલી નથી, કારણ કે 8મા ધોરણમાં પણ માસ પ્રમોશન એમને મેળવ્યું હતું અને 9મા ધોરણમાં પણ માસ પ્રમોશન મેળવ્યું હતું. આવા સમયે આવા નાના બાળકો કે જેણે 7મા ધોરણ પછી એક પણ પરીક્ષા આપી નથી અને એમણે ડાયરેક્ટ 10મા બોર્ડની પરીક્ષા આપવાની થાય છે, એટલે સ્વાભાવિક રીતે બોર્ડનું પરિણામ પણ આ વખતે પૂછવાનું છે. અને બોર્ડમાં માત્ર 1.5% વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પ્રાપ્ત કરી શક્યા છે. એની સાપેક્ષે આપણે બોર્ડની સાપેક્ષે 5 ગણા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પણ આપણને મળ્યા છે, જે માતૃછાયા કન્યા વિદ્યાલય માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. અમારા ટ્રસ્ટી મધુભાઈ સંઘવી સાહેબ હંમેશા બાળકોને વધુને વધુ વિકાસશીલ બનાવી શકાય અને એમની પડતી તમામ પ્રકારની મુશ્કેલી દૂર કરી શકાય એવું જ વિચારતા હોય છે. અને શાળાના આચાર્યશ્રી સુહાસબેન તન્ના એમણે જે પોતે રસ લઈ અને આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું એને પરિણામે જ આટલી બધી દીકરીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શકી છે અને આટલું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત થઈ શક્યું છે.